એક એટલો બધો લોભિયો માણા ઘરે આવ્યો, ઘરે આવીને બેઠો ને ત્યાં એના છોકરાએ કીધું, પપ્પા ટીવી જોવ. ત્યાંનો બાપો કે બેટા ટીવી જો ખરો પણ ચાલુ ન કરતો. હવે એ ટીવી જોઈને હું કરું, ચાલુ ન કરો. આવા લોભિયા હોય ને, એ લોભિયો પાછો કેવો લોભિયો ખબર છે, એ અગાસીમાં ગયો આટો મારવા. એની ઘરવાળી પાસે પેલા પૂછવા ગયો કે શું કરશો. એની ઘરવાળી કે રોટલી બનાવું છું. કેટલી? એ કે આપણા ત્રણની, તમારી મારીને છોકરાની. કેટલી રોટલી બનાવી છો? એ કે દસ. દસ થોડી બનાવાય, આઠ જ બનાવજે, છોકરો તો દોઢ રોટલી ખાય. એમ કરીને ઉપર ગયો અગાસીમાં, નવમાં માળે આટો મારવા. આટો મારવા ગયો ને એમાં ઉત્તરાયણનો બરાબર સમય, ખીહેરનો, પતંગ કપાતી કપાતી જાતી હતી. એને એમ કીધું, આ પતંગ પકડી લેવો ને તો છોકરો સમજી જાય ને બે રૂપિયા બચી જાય. લોભિયો છે એ. આમ પતંગ પકડવા ગયો, આમ પતંગ પકડવા ગયો ને એમાં પગ લપસો ને ગયો ભૂમ બનાવવા હેઠે. તો એના રહોડાની બારી પાસે નીકળ્યો ને ત્યાંથી કહેતો ગયો, હવે આઠ રોટલી ન બનાવતી, પાંચ જ બનાવજે. હું તો જાઉં છું. બોલો, જાતા જાતા ત્રણ રોટલીનો બચાવ કરતો ગયો. આનું તમારે શું કરવું? અને અમુક એટલા બધા લોભિયા હોય ને સાહેબ, વાત જાઓ જો. હમણાં એક છોકરો ઘરે બેઠો હતો ને, એને બાપાએ કીધું, બેટા જા બજારમાંથી પોસ્ટકાર્ડ લેતો હોય. છોકરો કે લાય પૈસા. એનો બાપો કે બેટા પૈસાથી તો બધાય લઈ આવે, આમને આમ લઈ આવે તો મારો દીકરો સાચો. છોકરો ગયો, અડધી કલાક પછી આવ્યો, ઉકડામાંથી ગોતેલી ટપાલ ગોતીને લાવ્યો, આવીને ઘા કરી, લે લાખ. એનો બાપો કે આ તો લખેલી છે. છોકરા આમ ઉઠપ કર્યો, કોરામાં તો તારો બાપ બધાય લખે કે લખેલા આમ લખ તો મારો બાપ સાચો. બોલ આમાં શું કરલ્યું? અને સ્કૂલની અંદર સાહેબ છોકરાને હકીકતની અંદર એટલા બધા સવાલ પૂછતા હોય ને, આપણને ગાંડા કરી દે. સ્કૂલની અંદર સાહેબે એક છોકરાનો ઉભો કર્યો, એ ઉભો થા, બોલ જય, દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ હોય તો લીંબુ કેવી રીતે ટોળાય? છોકરો કે સાહેબ આમ હાથ લાંબો કરીને. ડૉક્ટર સાહેબ કે એમ કોણ, તારો બાપ એમ હાથ લાંબો કરીને લીંબુ તોડશે દરિયાની વચ્ચેથી? તો છોકરો કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ તારો બાપ રોપવા જાહે, નીકળી પડ્યો છો. છોકરા ગોટે ચડાવી દો. એક છોકરો સ્કૂલમાં સાહેબને કે, સાહેબ આપણે જે કામ નથી કર્યું એની આપણને કાંઈ સજા મળે? સાહેબ કે ન મળે ને, જે કામ આપણે ન કરીએ એની કોઈ સજા ન મળે. છોકરો કે, તો સાહેબ મેં આજ લેશન નથી કર્યું. સાહેબને ગોટે ચડાવી દીધા. એક છોકરો આમ સાહેબનું લેક્ચર ચાલુ હતું, સાહેબ લેક્ચર આપતા હતા, છોકરો હુઈ ગયો. સાહેબે કીધું, એ ઉભો થા, હું હુઈ જા છો. છોકરો કે, સાહેબ હું તો નથી, તમારો અવાજ એવો મધુરો મધુરો મીઠો મીઠો છે, મને નીંદર આવી જાય છે. સાહેબ કે, બીજા બધા છોકરા છે એ કેમ નથી ઉતા? છોકરો કે, સાહેબ એ પણ ક્યાં તમારું કોઈ સાંભળે છે? જો એ બધા મસ્તી કરે, હું એક તમારો અવાજ સાંભળું છું, મને મીઠો લાગે છે, મને નીંદર આવી જાય. હમણાં મારો છોકરાની જ વાત કરું, મારો છોકરો ઊંઘ્યો ને તો ઘરે બેઠો હતો. મેં કીધું, બેટા શું કરશો? તો મારી હામું જોવે ડાયરીમાં લખે, મારી હામું જોવે ડાયરીમાં લખે. મેં કીધું, શું કરશો ક્યારનો? મને કે, મારા સાહેબે મને કીધું છે ગાંડા ઉપર નિબંધ લખતો આવજે. એટલે મેં કીધું, હું ગાંડો છું? પાછું મેં એને કીધું, મેં કીધું, ભાઈ લાય મારે તારો અભ્યાસ જોવો છે. શું અભ્યાસ છે? મને કે, મારા મમ્મીએ ના પાડી છો તમે બુકને હાથ ડાળતા નહીં. મારા મમ્મી એમ કહેતા હતા કે તમને એબીસીડી નથી આવડતી. મેં કીધું, હોય કાંઈ ભલામણા કલાકાર છું, એબીસીડી ન આવડે એવું બને? લાય તારી નોટ ને પેન, એબીસીડી લખી દઉં. તરત લઈ આવ્યો નોટ ને પેનો. લ્યો મને કે લખો. મેં તો આખી એબીસીડી લખી દીધી, એબીસીડી આખી લખી દીધી. વયો ગયો, બેગમાં બુક નાખીને વયો ગયો. મેં કીધું, શું થયો? મને કે, હોમવર્ક થઈ ગયો. બોલો, મારી પાસે હોમવર્ક કરાય લેવો. એમાં અમે બે ઝૂલે બેઠા હતા હિંચકા ઉપર, એમાં ઝૂલામાં કડામાં કચડ કચડ અવાજ આવે, કુછુડ કુછુડ થાય. અવાજ આવતો હતો ને એટલે હું નવરો હતો, એટલે ઘરે ઓઇલની કૂપી હતી ને તે મેં આમ કડામાં નાખી, અવાજ થઈ ગયો બંધ. તો મારો છોકરાએ મને સવાલ કર્યો, મને કે, પપ્પા અવાજ કેમ બંધ થઈ ગયો? મેં કીધું, બેટા અવાજ આવતો હતો ને કુછુડ કુછુડ, એમાં મેં ઓઇલ નાખ્યું. ઓઇલ નાખો ને એટલે અવાજ બંધ થઈ જાય. હવે મારા છોકરાના મગજમાં એ ફિટ થઈ ગયું કે જ્યાં અવાજ આવતો હોય ત્યાં ઓઇલ નખાય. એમાં બરાબર બે દી પછી દેહમાંથી મારા ઘરે સુરતમાં બે મહેમાન આવ્યા. હવે બિચારા દેહમાં ઠેઠથી આવેલા ઉજાગરો, આવીને સવારના પોરમાં ખાઈ પીને નાસ્તો પાણી કરાવ્યો, અને પછી બે મહેમાન હૂતા. એમાં એક મહેમાનને એટલું બધું ઘેન ચડેલું ને તો નાખોરા ઢળે, અને જેવા નાખોરા ઢળવાનું ચાલુ કર્યું અને મારા છોકરાના મગજમાં આવ્યું, એણે સીધી કબાટેથી ઓલી ઓઇલની ડબ્બી કાઢી અને બે નાખોરામાં એક એક પિચકારી મારી, ભમ ભમ. એ મહેમાન થેલા લેવાનો ઉભા રહ્યો ભાગ્યા સીધા. હમણાં અમારે સુરતની અંદર એક બેન છે ને, બાજુમાં રહે છે, એને છોકરા નથી. એના ઘરે એક સંત આવ્યા, સાધુ, આવીને બેઠા એટલે બેન થોડાક ઉદાસ હતા. એટલે એ સાધુએ પૂછ્યું સ્વાભાવિક રીતે કે, કેમ દીકરી ઉદાસ છો? એટલે એ બેને કીધું કે, બાપુ મારા આઠ નવ વર્ષ થયા લગ્ન થઈ ગયા, પણ મારા ઘરે શેર માટીની ખોટ છે, મારા દીકરા નથી. તો
ઓલા સંત હતા એ થોડાક આમ સારા માણસ, આમ થોડાક વ્યવસ્થિત, આમ તો કે સંત સારા જ હોય, સંત સપૂત સારા જ હોય એમ. એટલે સંત હતા ને એણે કીધું કાંઈ વાંધો નહીં દીકરી, હું હરિદ્વારમાં તારા નામનો દીવો હળગાવીશ, તારા ઘરે દીકરા થઈ જશે. એમ કરીને સંત તો વયા ગયા. એ 9 વર્ષ પછી સંત ફરતા 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 પાછા એ બેનના ઘરે આવ્યા. આવીને જોઈને તો ફળી આમ 7-8 છોકરા રમે સડી વગરના. એટલે ઓલા સંતે આવીને કીધું કે એ સબ બચ્ચે કા બાપ કાં ગયા? તો ઓલા બેન કે બાપુ હરિદ્વાર ગયા હે. કેમ? તો કે તમે દીવો હળગાવ્યો હતો ને ઠારવા ગયા છીએ, આ લાઈન લાગી એમ. હા અમુક અમુક તો એવા ભૂકા કરે. એક નેતાને 8 છોકરા, બોલ નેતાને હો 8 છોકરા. તો કોક સવાલ કરે નેતાને તો બધા સવાલ કરે. એટલે કોક ટીવી વાળાએ કીધું કે નેતાજી તમારે 8 છોકરા છે, તમારે અહીંયા કુટુંબ નિયોજન વાળા નથી આવતા? નેતાજી કે આવે છે ને, પણ હું જાજો ભાગ્યે અહીંયા હોઉં નહીં, દિલ્હી હોઉં, અહીં એકલી ઘરવાળી હોય, હું હોઉં નહીં. નેતાને ગોટે ચડાવી દીધો. બોલ એમાં આ ટીવીની અંદર જાહેરાત આવતી હોય તમે જોવો, પણ આ નેતાની વાત આવે એટલે મને એક વાત યાદ આવે. હમણાં 5 નેતા હેલિકોપ્ટરમાં જતા હતા, 5 હેલિકોપ્ટરની અંદર હોય, એનો પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય, આમ હેલિકોપ્ટરની ડ્રર જતા હતા. એમાં એક નેતા નીચે ધ્યાન ગયું, ઓહો નીચે કેટલો ભૂખમરો, ગરીબી કેટલો ભૂખમરો. એમ કરીને ખીચામ જોયું, 1000 નોટ હતી આમ બારીએ નીચે ઘા કરી, એક જણો સુખી થાય, 1000 રૂપિયા તારો બાપ સુખી થાય. એની માં બીજા નેતાજી બેઠા, તેને 2 500-500 નોટ નાખી, 2 જણા સુખી થાય. એની માં ત્રીજા નેતાજી બેઠા, તેને ઓહો ની 10 નોટ નાખી, હો કે 10 જણા સુખી થાય. આ બધું દ્રશ્ય હેલિકોપ્ટરનો પાયલોટ જોવે, આ બધું દ્રશ્ય છે ને હેલિકોપ્ટરનો પાયલોટ જોતો હતો. એને પેરાશૂટ પહેર્યું, માર્યો ઠેકડો કે હો કરોડ નો દેશ સુખી થાય. મોસમ પકડી ગયા છે, અચ્છે દિન આવેંગે ને બુરે દિન આવેંગે, ને જેવા દિવસો આવે એવા રેવા દે ભાઈ, અમારે નથી નવા દિવસો લાવવા. હા અને એમાં એ હેલિકોપ્ટર જ્યાં પડ્યું ને ત્યાં આખું ગામ ભેગું થઈ ગયું, રાહત કાર્યમાં લાગી ગયું, અને મીડિયાવાળા આવી ગયા ને પોલીસવાળા આવી ગયા ને હેલિકોપ્ટર પડ્યું. તમે નહીં માનો સાહેબ, ત્યાંથી 80 લાશ કાઢી. બોલો કેટલી? 80 લાશ કાઢી. પછી ખબર પડી હેલિકોપ્ટરમાં તો 5 જ નેતા હતા, 80 લાશ આવી ક્યાંથી? પછી ખબર પડી હેલિકોપ્ટર કબ્રસ્તાન ઉપર પડ્યું. બોલો ગામવાળા અકલ મઠીના કબરમાંથી ખોદી ખોદીને કાઢ્યા. પેલા ઉભરાઈ દીધા એને કાઢ્યા. બોલો આમાં શું કરી લ્યો તમે? અમુક અમુક અમુકને ભગવાન આપ્યું જ નથી, ભેજ જ નથી આપ્યું. એક જણો કબર ઉપર બેઠો બેઠો બીડી પીતો તમે. ત્યાં એક સાયકલ વાળો ત્યાંથી નીકળ્યો, એ ગાંડા આ કબરસ્તાન છે, કબર ઉપર બેઠો બેઠો બીડી પીત, તને શરમ નથી આવતી? બોલો બીડી પીતો પીતો કે તું વેતી ન થાને નીકળી પડ્યો છે. બોલો કે શરમ કર, કબર ઉપર બેઠા બેઠા બીડી પી શરમ નથી આવતી? બોલો કે ભાઈ તું વયો જાને, અંદર ગરમી થાય તારો બાપ એટલે બહાર આવીને બીડી પીવું. પછી જે સાયકલ વાળા ભાઈ ખટરાની સાઈડ કાપે જાય, ખટારા વાળો વ્હાઈટ લીટો પડ્યો છે, આ પીળો લીટો મારી ગયો, ઘર સુધી ઉભો ન થયો. એક જણો હવામાં તલવાર આમ કરતા, મારી નાખું, કાપી નાખું, કટકા કરી નાખું. એટલે મેં કીધું કોની હામે એટલો બધો હમળસ, રાતના 12 વાગ્યા હોઈ જા? મેં કીધું નહીં, મારી નાખું આગોજા, મને કે કાપી નાખું, કટકા કરી નાખું, ભૂકા બોલાવી દઉં, વંશ નો રેવા દઉં. એટલે મને મેં કીધું તું તલવાર હેઠી મૂકી દે, કોની હામે હમાડસ? મને કે ભૂત હામે. મેં કીધું ભૂતે તારું હું બગાડ્યું? મને કે ધોત્યું. મેં કીધું લાય હું ધોઈ દઉં, પણ તલવાર હેઠી મૂકી દે કીધું. હા ભૂતે તારા ધોતિયા બગાડ્યા. એમાંય પેલા સમયના અંદર છે ને માણસો ધોતિયા માથે ટોપી પહેરતા. એમાં અમારા સુરતની અંદર એક શેઠ છે, 2-3 દિવસે સવારે ઉઠ્યા શેઠ, શેઠ ઉઠી નવું ધોત્યું પહેર્યું, નવો જભો પહેર્યો, માથે કાળી કલરની ટોપી નવી પહેરી, અને શેઠ હવારના પોરમાં 5 વાગે આમ દુકાન ખોલી, એમ નમ નારાયણ ઓમ નમ નારાયણ કહીને દુકાનમાં અગરબત્તી કરી, દુકાન ખોલીને બેઠા. પછી 15 મિનિટ થઈને ઘરે ફોન કર્યો શેઠાણીને કે ઓલા કબાટ ઉપર તેલ હતું, શીશી હતી એમાં તેલ જ હતું ને? શેઠાણી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો. શેઠ કે તઈ હાસું હોય કે ટોપી હજળ બમ થઈ ગઈ. તઈ ખબર પડી ટોપી ફિટ થઈ ગયેલી માથામાં બરાબરની. એ શેઠ બેઠા હતા ને એમાં ત્યાંથી એક જણો નીકળ્યો દુકાનેથી, દુકાનની આગળથી આમ એક જણો નીકળ્યો, હાથમાં સુટકેસ, વ્હાઈટ એમ વ્હાઈટ કપડાં. શેઠે કીધું એ કઈ બાજુ ભૂરા? બોલો કે શેઠ હું 2 વર્ષ ભરવા જાઉં દર વર્ષે માતાજી. શેઠ કે કાંઈ વાંધો નહીં, 2 વર્ષ ભલે ભર, પણ જૂના દેણાય ભરતો જાયજો, અમુક વાર રે વ્યવહારમાં ન રે. સમજો જો અમુક માણસો વાર રે વ્યવહારમાં ન રે. આપણે અમુકને પૂછીને ભાઈ તમે વાર રહ્યો છો, એટલે આપણને એવો સ્વાભાવિક જવાબ આપે કે ભાઈ અમે વાર નથી રહેતા, 8 વાર અલ્લાહના, 8 વાર અલ્લાહના આવો શબ્દ આપણને આપે. તો વાર તો 7 જ છે, તો 8મો વાર આવ્યો ક્યાંથી? 8મો વાર ક્યાંથી આવ્યો સાહેબ?
શહેરમાં માણા ભેગું કરવું હોય ને આવા શહેરની અંદર તો રવિવાર જોઈ, શહેરની અંદર માણા ભેગું કરવું હોય તો રવિવાર જોઈ, ગામડામાં માણા ભેગું કરવું હોય ને તો જમણવાર જોઈ. ગામડાના માણસો ખાધોડકા ખરા. ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોઈએ, મંદિરની અંદર માણસો ભેગું કરવું હોય ને તો ક્યાંક તહેવાર જોઈએ. પણ સાહેબ આપણા ઘરે માણા ભેગું કરવું હોય ને તો એ તો આપણો વ્યવહાર જોઈએ. વ્યવહાર હોય ને તો ઘરે માણસો ભેગું થાય. આ આઠમો વાર જે છે ને એ આપણો વ્યવહાર છે. હમણાં એક જણો કપડાની દુકાને ગયો શોરૂમમાં કપડાના, કે સાહેબ કપડાં બતાવો. તો સેલ્સમેન કે ચાલો બતાવી દો એમ કરીને આમ લઈ ગયો કાઉન્ટર પાસે. પછી બતાવતો હતો ને એટલે એણે કીધું કે સાહેબ પ્લેનમાં બતાવું. બોલો કે 800 કાપડમાં થોડું પ્લેનમાં જવાય, અહીંયા જ બતાવીને. એને એમ કે દુકાનની વાંહે શોરૂમની વાંહે પ્લેન રાખ્યું, એટલા પ્લેન નથી રાખ્યું, અહીંને બતાવી. અને આખી જિંદગી માણસ પ પાછળ દોડે છો. તમે જોજો માણસ આખી જિંદગી પ પાછળ દોડે. પ એટલે પૈસા, પ્રતિષ્ઠા, પદ, પરિવાર, પત્ની, આ બધાય પ મેળવવા માટે માણસ આખી જિંદગી પાપ કરે છે. પછી છેલ્લે પાપમાંથી એનું થાય પતન અને પછી છેલ્લે એને પસ્તાવો થાય છે. પણ સાહેબ એ કરતા પ કહેતા પુણ્ય કરીને પરમાત્માને કેમ ન આપણે ભજીએ. કહેતા પુણ્ય કરી અને જો પરમાત્માને યાદ કરે અને સારા કામ કરે ને તો કાંઈ વાંધો નથી. પણ અત્યારે દુનિયા એટલી બધી બગડી ગઈ છે ને સાહેબ કે બધાએ પાછળ જ દોડે છે. બધાને પૈસા ઓળું થઈ જવું, બધાને ફોર વ્હીલ ગાડીઓ ને એમાંય તમે ફોર વ્હીલ લાવો તો એટલે માણસો અત્યારે એટલા બધા હકીકતની અંદર અઘરા થઈ ગયા છે. માણસોના દેખા એટલા થઈ ગયા છે, તમારું સારું જોઈને થકતા હો. હા માણસ જેવું દેખા જેવું હોય એવું દેખાતું નથી અને જેવું દેખાય એવું હોતું નથી. આ એક કહેવત છે કે જેવું હોય ને એવું દેખાતું નથી અને જેવું દેખાય એવું હોતું નથી. મારી બાજુમાં એક જણો હમણાં ગાડી લઈ આવ્યો તો એ બેન મારી પાસે મન કે તમારે ભાઈ પોપૈયો લાવ્યા. એટલે મેં કીધું પોપૈયો તો બધા લાવતા, એમાં થોડું જોવાનું હોય. મને કે હાલો હાલો જોવા પોપૈયો લાવ્યા. મેં કીધું પણ પોપૈયો બધા લાવતા, એમાં જોવાનું ન હોય. મને કે હાલો તો ખરા નવી પોપૈયો છે. તો મને એમ કે અમેરિકાના નવા પોપૈયા એવા છે. હું તો જોવા ગયો તે સ્કોર્પિયો ગાડી પડી હતી. મેં કીધું આ તો સ્કોર્પિયો છે. મને કે આ જ પોપૈયો લાવ્યા. બોલો અમુકને બોલતા નથી આવડતું કે ગાડીનું નામ શું હોય. અને આવા માણસો ને એમાંય હકીકતની અંદર માણસો અત્યારે મેં જે વાત કરી ને પાપની, માણસો કેવા પાપ કરે છે ખબર. અત્યારે માણસો એટલા બધા પાપ કરે છે અને છેલ્લે પુણ્ય નથી કરતા, પાપ કરવા છે. બે પાકા મિત્રો, એવા પાકા મિત્રો, એવા પાકા મિત્રોને બે હારે ભણ્યા, હારે ભણ્યા પછી હારે શહેરમાં નોકરી કરવા ગયા ગામડામાંથી. બે ગરીબ પરિવારના, મધ્યમ પરિવારના હતા, પોતાનું ગુજરાન હલાવતા હતા. એમાંથી બે શહેરમાં નોકરી કરવા ગયા. નોકરી કરતાં કરતાં કોકે વળી એને રવાડે ચડાવી દીધા કે દલાલી કરો. અને એમાં દલાલીના કામે ચડી ગયા. અને એમાં એક મુંબઈના શેઠને એક બંગલો અપાઈ દીધો ને એમાં 2 લાખ રૂપિયાની દલાલી આ બે મિત્રોને લેવાની. શેઠે કીધું વાંધો નહીં મુંબઈ આવીને લઈ જાઓ 2 લાખ રૂપિયા. હવે સસ્તાઈનો સમય, એ સમયમાં 2 લાખ રૂપિયા એટલે અત્યારે થાય 20 કરોડ રૂપિયા, એટલા રૂપિયા થાય અત્યારના 20 કરોડ ને ત્યારના 2 લાખ બરોબર થાય. એટલે એ બે, એક તો હાવ લુખેશ કંપની હતા, બે મુંબઈ ગયા, શેઠ પાસેથી 2 લાખ રૂપિયા લીધા. 2 લાખ રૂપિયા લઈ અને કે પહેલાં તો આપણે મોજ કરી લઈએ, આનંદ કરી લેવો છે એમ. બે દરિયાના કાંઠે હોટલ ભાડે રાખી, બીજા માળે હોટલમાં રોકાણા, મોજ મજા કરી, આનંદ કર્યા. જે કાંઈ થતા હોય તે તમને બધાને ખબર હોય કે મારે કહેવાનું હોય. મુંબઈ બધા હું લેવા જાય. આ પહેલાના સમયમાં માણસ ટેન્શનમાં આવતો ને તો સીવ પાસે જતો, અત્યારે દીવ યોજાય છે. તમારે આ બાજુ દીવ યોજાય, અમારી એ બાજુ દમણ યોજાય. એટલે એ બાજુ એણે બધા હોટલની અંદર જલસા કર્યા. પછી એના એક મિત્રને અંદરથી એવો વિચાર આવ્યો કે જો આ બીજા મિત્રને હું મારી નાખું ને તો આ 2 લાખ રૂપિયા મારે એકલાન રહે. એટલે એણે એવો વિચાર એને એવો આવ્યો અને નીચે જઈને ઝેરની બોટલ લઈ આવ્યો, ઠંડા પીણામાં ભેળવી અને એના મિત્રને પાઈ દીધી ને એનો મિત્ર મરી ગયો. હોટલ બરાબર દરિયાના કાંઠે હતી, બીજા માળેથી બારી ખોલી મિત્રને લાશની દરિયામાં ઘા કરી અને ભાઈ નીકળી ગયો. વહી આવ્યો પોતાના ગામ, આવીને શહેરની અંદર મીડ્યો ધંધો કરવા. ધીમે ધીમે ધંધામાંથી મોટો ધંધો મીડ્યો કરવા. 2 લાખ રૂપિયા સસ્તાઈની અંદર અને પૈસો હોય તો શું ન થાય એમ, પૈસાથી તો બધું થાય. આ એક જણાને મેં કીધું, મેં તો પૈસો પૈસાને ખેહે. મને કે એમ, મેં કીધું હા. પાછો એવો બીજે દિવસે મને કે તું બોલી ખોટી વાત છે, પૈસો પૈસા ન ખેહે. મેં કીધું ખેહે. મને કે તું બોલી ખોટી વાત છે. મેં કીધું કેમ. મને કે હું મંદિરે ગયો, મેં કે દાન પેટીમાં રૂપિયાનો સિક્કો રાખ્યો છે, 1.5 કલાક સુધી રાખ્યો, અંદરથી પૈસા બહાર ન આવ્યા, પણ મારો સિક્કો પડી ગયો. મેં કીધું મેં તને કીધું ને પૈસો પૈસાને ખેંચે. મને કે કેવી રીતે. મેં તો અંદર દાન પેટીમાં વધારે હતા ને, પૈસો પૈસાને ખેંચી લે, એમાંય ડબક દિન વયો ગયો અંદર. એમ સાહેબ માણા પાસે પૈસો હોય એટલે પછી પૈસો પૈસાને ખેંચે. ધીમે ધીમે કરતા બિઝનેસમેન બની ગયો ને મંડો રૂપિયા ભેગા કરવા. સમય જતા લગ્ન થયા
લગ્ન થયા, સમય જતા એના ઘરે દીકરો આવ્યો, દેવના ચક્કર જેવો દીકરો આવ્યો, અને દીકરાને ધીમે 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 કરતા એમ કહેવાય ભણવા મોકલ્યો વિદેશ. અને વિદેશની અંદરથી ડિગ્રી મેળવીને દીકરો 25 વર્ષનો જુવાન થઈને આવ્યો, અને ત્યાં તો મીંડા ગામડામાંથી એના માંગા આવવા દીકરાને. પણ એ સમયની અંદર દીકરો બીમાર પડ્યો, એવો બીમાર પડ્યો કે એનો રોગ ક્યાંય પકડાય નહીં. એટલા બધા ડૉક્ટરને બતાવ્યું, બધાએ ડૉક્ટરે એમ કીધું કે ભાઈ આનો સારવાર અશક્ય છે, આ રોગ સારો થાય એમ છે નહીં, આને વિદેશમાં લઈ જાઓ. અને સાહેબ એ લંડનમાં એ છોકરાને ઈલાજ કરવા માટે લઈ ગયા, અને લંડનની દવા ચાલુ કરી. લંડનની અંદર 2 થી 2.5 મહિના રોકાણા, તમામ સંપત્તિ વેચાઈ ગઈ દીકરાની વાંહે, એટલો રૂપિયો ખર્ચો કર્યો. પણ દીકરો હાજો ન થયો. છેલ્લે ડૉક્ટરે કીધું ભાઈ આને તમે ઘરે લઈ જાઓ અને બને એટલી સેવા કરો, આમાં હવે કાંઈ રહ્યું નથી અને હાજો થાય એવી કોઈ શક્યતા છે નહીં. અમે અમારી પૂરી કોશિશ કરી લીધી. એ માણસના તાટિયા ભાંગી ગયા. દીકરાને પ્લેનમાં લઈને ઘરે આવ્યા. ઘરે લઈને જ્યારે દીકરાનું નામ હું રહ્યો ને સેટી ઉપર, અને બાપ સામે બેઠો, અને દીકરાએ 2.5 થી 3 મહિનામાં એણે મોઢું નહોતું ખોલ્યું. એ દીકરો સામે બેહીને બાપ સામે ખડખડાટ દાંત કાઢતો હતો. અને ત્યારે બાપને એમ થયું કે ઓહો મારા દીકરાને સારું થઈ ગયું, દાંત કાઢે છે. એટલે દીકરાની પાસે જઈને કીધું કે બેટા તને સારું છે ને, હવે તું મારી હામાં દાંત કાઢશો તને સારું છે ને. ત્યારે દીકરાએ કીધું કે નહીં, મારી આંખમાં આંખ નાખીને તું જો. આંખમાં આંખ નાખીને કીધું કે તને કાંઈ યાદ આવે છે, યાદ કર. ઓલો કે મને કાંઈ યાદ નથી આવતું દીકરા, તું હું બોલશો. અને ત્યારે છોકરાએ કીધું કે નહીં યાદ કર, હું એ જ તારો મિત્ર છું કે જેણે તે મને મુંબઈની હોટલની અંદર દગાથી મારી નાખ્યો હતો. હું એ જ મિત્ર તારો છું ને, તારા ઘરે મારા ભાગનો બદલો લેવા માટે આવ્યો હતો. મારો બદલો પૂરો થઈ ગયો છે, મારો ભાગ મને મળી ગયો છે. હવે તારી પાસે જેટલું કાંઈ વધ્યું છે ને, એ મારા મર્યા પછી તું મારા શમશાનમાં વાપરી નાખજે, મારી દેન ક્રિયામાં વાપરી નાખજે, મારો દાડો કરી નાખજે. તારો ને મારો વ્યવહાર પૂરો, તારો ને મારો સંબંધ પૂરો, તારો ને મારો ભાગ પૂરો, હું જાઉં છું. કારણ કે પાપનો પૈસો કોઈ દિવસ ટકતો નથી. પાપની કમાઈ જે કરેલી હોય ને, એ અંતકાળે ગમે ત્યારે ગમે એ રીતે વહી જ જવાની છે. પુણ્યથી જે પૈસા આવેલા હોય ને એ ટકે, એમાં છોકરાના સંસ્કાર એ હારા આવે. બાકી અમુક જે પાપ કરીને રૂપિયા ભેગા કરી આવે છે, પછી તમે એના ઘરે જાઓ ને તો છોકરો આપણે ડોર બેલ દબાવીને લેતો જા. આ દીકરા એવા થાય, તોતડા થાય, બોતડા થાય, એમાં કઈ નક્કી ન હોય. હા, હમણાં અમારે ગણપતિ ઉત્સવ અમારે સુરતની અંદર બહુ વખણાય. ગણપતિ ઉત્સવની અંદર હું ગયો, ગણપતિ ઉત્સવમાં વિસર્જન યાત્રા જતી હતી. એમાં મારી બાજુ મેં એક ભાઈ ગ મો ગ મો ગ મો ગ મો કરતા કરતા હાલે, મેં તો કાઠલો પકડ્યો. મેં દે હું ગમો ગમો કરશો, મને કે ગણપતિ બાપા મોર્યા. મેં કીધું આખું બોલ. મને કે ક્યાંથી બોલું કે આ હું ગ ગ ગ ગ ગમો બોલવા જાઉં ત્યાં મોર્યા લગી પૂગી જાય. મને એમ થાય મોર્યાથી જોઈન્ટ થાવ ત્યાં લોકો ગણપતિ સુધી પૂગી જાય, ક્યાંથી બોલું કે. મેં કીધું તું ચાલુ રાખ, તું ગમો ગમો ચાલુ રાખ. મેં કીધું ભાઈ તું ગમો બોલ, નમો બોલ, તારે જે બોલવું એ બોલ, પણ બોલ્યા કર. એમાં એમણે એક જણો તો 40 ગણપતિ બાપાની મૂર્તિ લારીમાં લઈને દરિયામાં પધરાવા આવ્યો ત્યાં સુરતની અંદર. તો મેં એને કીધું, મેં તો લા ભાઈ આખી સોસાયટીના લઈ એવો ખો તું. મને કે નારે ના મારે એકલાના છે. મેં તારે એકલાના એટલા બધા, તું તો ગણપતિનો ભગત લાગે. મને કે નારે ના એવું કાંઈ નથી, મારે મૂર્તિનો ધંધો છે. હો મૂર્તિ બનાવી હતી 60 જ વેચાણી, આ 40 નું ગણ તારો બાપ પધરાવા આવશે. મેં કીધું ના ના પધરાવો તમ તાર ધીમે ધીમે ગણપતિ બાપા મોર્યા આગલે વર્ષ આવજો એવું કરીને પધરાવા મંડ, તું મોજ મારે. આ એક બેન તો કટલેરી વાળાની દુકાને ગયા. બોલો કટલેરી વાળાની દુકાન જઈને કે હું આવી કાળીન બોબડી બાઈનો ફોટો રાખ્યો, સારી બાઈનો ફોટો રાખો, આવો સારો શોરૂમ છે ને આવા ફોટા રખાય. બોલો દુકાનવાળો કે બેન ઈ ફોટો નથી, હરીશો છે. પોતે ને પોતે દેખાતા. પાછા એ બેને ત્યાંથી 2 બક્કલ લીધા. બોલ બક્કલ લઈને ઓલા દુકાનવાળાને કે ભાઈ હરખો ભાવ વ્યાજબી રાખજો, તમારે ત્યાંથી જ લઉં છું, હું તમારે ત્યાં જ રોજ લેવા આવું છું. ઓલો વેપારી કે બેન ભગવાનનો ડર રાખો, હજી કાલે તો ઓપનિંગ કર્યું દુકાનનું, હજી આજ 2જો દિવસ છે. એટલું બધું કાં ખોટું બોલો? અમુક બહુ ખોટું બોલ્યો. મારો મિત્ર છે, મને ભેગો થયો, એને એક આંખ નથી. મને માર્કેટમાં મળ્યો, મને કે નવસાદ આ બાજુની લાઈન કેમ બંધ છે? મેં કીધું વલતાય ખુલી જાય. પછી વલતા એમ ન કહેતો આ કેમ બંધ છે, તારે એક આંખ વનવે છે એ નથી જોતો, બીજાનું જોવે જ. બોલો માણસો એટલા બધા અઘરા થઈ ગયા, વાત જવા દો. આ મારો એક મિત્ર હમણાં મારા ઘરે આવ્યો, મને કે નવસાદ ભાઈ કેમ છો? મેં કીધું મજામાં, હું તો ઝૂલે બેઠો તો ઊભો થઈ ગયો. મેં તો બેસો. મને કે તમે કેમ ઊભા થઈ ગયા? મેં કીધું અમે મહેમાનોને માન આપીએ, તમે ઝૂલે બેહો. મને કે તમે ક્યાં બેસો? મેં કીધું સોફે. મને કે હું સોફે બેસી જાઉં તો તમે ક્યાં બેસો? મેં તો ખુરશી ઉપર બેસી જઈશ. મને કે હું ખુરશી ઉપર બેસી જાઉં તો? મેં કીધું તો હું જમીન ઉપર બેસી જઈશ.
મને કે હું જમીન ઉપર બેસી જાઉં તો, મેં કીધું હું ખાડો કરીને એમાં બેસી જઈશ. મને કે હું ખાડામાં બેસી જાઉં તો, મેં કીધું હું ઉપર ધૂળ નાખી દઈશ. તું મહેમાન થવા આવ્યો છો કે માંગવા આવ્યો છો? અમુકને મહેમાન થતા ન આવડે. હા, એક મારો મિત્ર મને એસટી ડેપો ભેગો થયો, મને કે નવસાદ અમરેલી વાળી ગઈ, એ બસ નું કહેતો હતો. મને કે અમરેલી વાળી બસ ગઈ? મેં કીધું ગઈ. મને કે જાય જ કેમ? મેં કીધું વહી ગઈ ભાઈ. મને કે પણ ન જાય? મેં કીધું ભાઈ નો ટાઈમ થાય એટલે વહી જાય. એ કઈ તારી વાટે ન ઉભી રહે. મને કે ન જાય? જાય જ કેમ? મેં કીધું ભાઈ તું કોઈ મોટો માણસ છો, વહી જાય. મેં તારી વાટે થોડી ઉભી રહે. મને કે પણ જાય જ કેમ? હું એનો ડ્રાઈવર છું. લઈ ગયું કોની ખબર ન પડી. બોલ, એક જણા અહીંથી આમ લોહીની ધાર, હો બસ માંથી ઉતરો ને લોહીની ધાર. મેં દોલા લોહીની ધાર કા? મન કે નવસાદ હું જે બારીએ બેઠો હતો ને અહીંયા ખીલી હતી, રોદા આવતા હતા ને ખીલી વાગતી હતી. તો મેં તું કોકની યાર જગ્યા ન ફેરી લેવાય? મન કે આખી બસ ખાલી હતી, કોની યાર ફેરવાય? અમે અમરેલીની બાજુમાં, એક આ તો વાત નીકળી એટલે કહી દઉં, અમરેલીની બાજુમાં અમારે એક ગામ છે, ત્યાં ગામડું બાપુની સંતની જગ્યા છે. અને ત્યાં આમ તમને બધાને ખબર, અમારા અમરેલીમાં સિંહ બહુ છે. એટલે ત્યાં અમરેલીની બાજુમાં ગામડું એટલે ત્યાં જગ્યા હતી. મને ક્યાંય ડાયરો કરી જાઓ તો અમે બધા ડાયરો કરવા ગયા ટીમ હારે. હો હવે અમે ટીમ હારે ગયા, બે મુંબઈના હિન્દી કલાકારો, ચાર ભજનીકો, એક હું, બધા ડાયરો કરવા ગયા. એટલે અમે જ્યારે 7 વાગે ત્યાં પૂગ્યા એટલે બાપુએ પહેલાં અમને શેરો ને ભજીયા ખવડાવ્યા, આખા મરચાના ભજીયા બાપુએ ખવડાવ્યા. અને અમે ભજીયા ખાધા, શેરો ખાધો અને પછી પ્રોગ્રામ શરૂ કર્યો. પ્રોગ્રામ 1 વાગે પૂરો થયો એટલે બાપુને મેં કીધું જય સિયારામ બાપુ, અમે નીકળીએ. મને કે જાતા હતા ક્યાં? અહીંયા સિંહ રખડે ખુલ્લા, નાસ્તો કરી જાહે, હું જાઉં અવારે જાજો. મેં કીધું બાપુ આ તમારા આશ્રમની અંદર નથી રહેવાની વ્યવસ્થા, નથી હોવાની વ્યવસ્થા, નથી જવાની વ્યવસ્થા, આ તમારા પૂરતી વ્યવસ્થા હોય, અમારે ક્યાં જવું? મને કે નહીં હું જાઉં, એક રૂમમાં પૂર્યા હો અમને. પણ સાહેબ અમે રાતે જે ખોરાક આરોગ્યો હોય, આખા મરચાના ભજીયા અને શેરો, એ અમને હોવા દે. સવારમાં 5 વાગ્યા ને બધાને એક હારે ફ્લાઇટ આવી. હવે ગામડાની અંદર બાપુનું એક જ ઝૂંપડીમાં અંદર બનાવેલું ટોયલેટ, હવે કોઈને જડે નહીં અંધારામાં, બધા ડબલા લઈને દોડી, એમાં એક જણાને જડી ગયું. અને એને ગીત ગાયું, જોતા રે જોતા રે અમને જડી આરે, સાચા રે સાગર ના મોતી. એને જડી ગયું, એકને એક બાર ઉભો એક જણ, એને ગીત ગાયું, મંગલ મંદિર ખોલો દયાવંતે, મંગલ મંદિર ખોલો. બહુ તકલીફ હતી ને તો મેં જો ટીપુ મારવા, તારે દ્વાર ઉભો શિશુ ભોળો, મંગલ મંદિર ખોલો. એની વાંહે ઉભો થઈને બહુ તકલીફ હતી. અને એ પાછો હિન્દી ગાયક હતો, એને શરૂ કર્યું, લાગી 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 એસી મોહે લાગી, લાગી એસી લગન મીરા હો ગઈ મગન. એક માંથી બીજા ભજન વયો ગયો. એની વાંહે ઉભો થઈને તો બહુ તકલીફ, આઈ રે જોર લગા કે આઈ રે. એની વાંહે ઉભો થઈને એનો કાર્યક્રમ પૂરો, એને તરત ભજન ઉપાડ્યું, પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મન માય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. અમારે અમરેલી બાજુ તમે આવો ને એટલે અમારી બાજુ સિંહ બહુ, ગાગડિયાની અંદર સિંહ એટલા બધા રખડે, છૂટા ખુલ્લા રખડતા. હા, ને સિંહને તમે જોઈ લો ને સાહેબ, એને એની સામે એકવાર આમ સીધી નજરે જોઈ લો ને તો આંખના નંબર ઉતરી જાય સીધા. હા, એવા ડાલા મથા સિંહ. એમાં મારો ભાઈ બન ન્યા, મને કે હું હમણાં સિંહ દર્શન કરી આવ્યો કે તારા ગામમાં. મેં તો હું વાત કરશો, મને કે હા આખો થી સિંહ જોયા ને એમાં કે ટોયલેટ જવાનું રહી ગયું કે. તો મેં કીધું એમાં થોડું ભલામણા મૂંઝાવાય. મને કે પણ તારા ગામના ટોયલેટ બહુ સારા હોય કે. મેં આમ કહીને આમ દરવાજો ખોલ્યો ને તો અંદર એક સિંહ બેઠો હતો. મેં કીધું હું તો બી જાઉં. મને કે ના રે ના, હું કાંઈ બીવું બીવું નહીં. મેં તો સિંહને કીધું, અલે તું નિરાતે કર લે, મને જ થઈ ગયું. બોલો, આ સિંહ અમારે 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 અમરેલી બાજુ આમ સિંહ છે ને, આમ સિંહ આમ ખુલ્લા ફરતા હોય. એમાં એક બકરી અને એનું બચ્ચું બી આમ જંગલમાં ફરવા નીકળ્યા કેડીએ કેડીએ. એમાં આમ હાકડી કેડી આવી ને એમ બકરી આગળ હાલે ને એનું બચ્ચું વાહે હાલે. એ બરાબર આમ કેળામાં જતું હતું ને એમાં આમેથી ડાલા મથો આવતા ભાળી ગયા હાવ જ. એટલે બકરીને ટાટિયા માંડ્યા એકી બેકી રમવા કે હમણાં પૂરો થાય આપણો પ્રોગ્રામ. ત્યાં બકરીને બચ્ચું આયા હતું ને એ મીડિયમ ઇંગ્લિશ ભણેલું કે, મમ્મી તું એટલી બધી ધ્રુજે છે કેમ? છોકરો કે, બકરી કે, બેટા આમ જોઈ કે હામે કે ડાલા મથો આવે છે, હમણાં આપણો ભૂકો બોલાવી દે છે. ડાલા મથો
દ હથો મોઢે જબરી મૂછા વાહે દોઢામનું પૂછા ઈ વકરેલ રાજા વનનો કે આમ જો આવે છે કે બકરીનું બચ્ચું કહે કે મમ્મી તું જરા પાછળ આવતી રે હું જરા આગળ આવતો રહું આ સુરતી ભાષા સુરતીમાં ભણેલા એટલે આમ બકરીનું બચ્ચું આગળ આવ્યું અને બકરી પાછળ એમાં બરાબર આમથી આવજ આવતો હતો ને એટલે બકરીના બચ્ચાએ કીધું કેમ અંકલ મજામાં આવજ કે મજામાં હો બેટા બહુ મજામાં શું તું તાર મમ્મી ફરવા નીકળ્યા કે હા અંકલ અમે હમણાં કે નવો વરસાદ આવ્યો છે ને થોડોક તો અમે જંગલમાં ફરવા નીકળ્યા છીએ ઓકે બેટા ફરજો અને તમે બે વૈયા જાવ લ્યો હું ઊભો છું એમ કે હાકડી કેડીમાંથી બેન જવા દીધા અને હાવજ વયો ગયો પછી બકરી વઠિયા કાન કરી ગઈ અને છોકરાને કીધું કે બેટા ગીદીડા છોકરાનું નામ ગીદીડો કે ગીદીડા આ મને કઈ સમજાણું નહીં આવજ કેમ ઢીલો પડી ગયો ત્યારે છોકરાએ કીધું કે મમ્મી ચૂંટણી આવે છે ને આવજે ફોર્મ ભર્યું છે આ વખતે ચૂંટણી ઉભો રહ્યો છે હું એટલે આ વખતે આવજ ચૂંટાવવાનો છે અને ચૂંટણીની અંદર ફોર્મ ભર્યું આ સાહેબ ચૂંટણીની વાત આવી એટલે મને એક વાત યાદ આવે એક જંગલ જંગલની ઉપરથી આમ હંસ ને હંસલી પસાર થાય જંગલની ઉપરથી બરાબર આમ ગાઢ જંગલ આવ્યું ને હંસ ને હંસલી ઉપરથી આમ જતા હતા એમાં માનસરોવરની યાત્રાએ જતા હતા એમાં બરાબર આમ ગાઢ જંગલ આવ્યું ને એટલે હંસે હંસલીને કીધું કે આપણે થોડાક થાકી ગયા છીએ તું કહેતી હોય ને તો અહીંયા જંગલમાં જરાક આપણે આરામ કરી લઈએ એમ થોડોક સમય આરામ કરી લઈએ તો હંસ કે કાંઈ વાંધો નહીં આપણે આરામ કરી લઈએ હંસને હંસલી બી આમ જંગલને આમ ઝાડ ઉપર ઉતર્યા અને બે ઝાડ ઉપર આમ આરામ કરતા હતા ને એટલે હંસલીને વિચાર એવો કે આવું સારું જંગલ છે આવા અહીંયા ઝાડવા છે અને અહીંયા કેમ કે પ્રાણી પક્ષી કાંઈ દેખાતું નથી ત્યારે હંસે કીધું કે આમ મારે તને અહીં લાવવી નહોતી પણ આ તો તે પૂછ્યું છે એટલે તને કહી દઉં કે આ જંગલ છે ને ઉજળ એટલા માટે છે કે અહીં એક શેતાન વાંદરો રહે છે એવો શેતાન વાંદરો છે ને એટલો બધો શેતાન વાંદરો છે કે અહીં કોઈને ટકવા જ નથી દેતો પણ એ આટલી વાત જે હંસે હંસલીને કરીને તે એ વાંદરા એ ઝાડ ઉપર જ વાંદરો બેઠો અને વાત સાંભળી ગયો અને આખી રાતે ડિંગલ કીરાઓ ગાળ્યું બોલ્યો ને જે એની ભાષામાં બોલવો ને એ બધું બોલ્યો ને આખી રાત ડિંગલ કીરા એટલે હંસને હંસલી કે આપણે ક્યાંય રાજુ રોકાવવું છે આપણે બે કલાક ચાર કલાક આરામ કરવો છે ભલે ને બોલતો એ તો બે હુઈ ગયા હંસને હંસલી જેવા હુઈ ગયા ને સવારે 8 વાગે ઉઠ્યા ને જોયું ને તો હંસના હાથમાં હાથ કડી હંસલીના હાથમાં હાથ કડી આખું ગામનું પંચ એની સામે આ બાજુ વાંદરો એટલે હંસે આમ હંસે કીધું કે શું છે બધું ત્યારે વાંદરાએ કીધું કે પંચ તમે નિર્ણય કરો આ હંસલો છે ને મારી હંસલીને લઈને જઈશ હંસલી છે એ મારી ઘરવાળી છે હંસલાને એટક આવી ગયું કે આ તારી ઘરવાળી કેવો હોય છે હંસને હંસની ઘરવાળી હંસલી જ હોય કે વાંદરાની ઘરવાળી વાંદરી હોય કે આ હંસલી મારી ઘરવાળી તારી ઘરવાળી કેવી રીતના હોય વાંદરો કે ના પંચ તમે નિર્ણય કરો આ જો હંસલો મારી ઘરવાળી હંસલીને લઈને જાય છે તમે નિર્ણય કરો એટલે ઓલા પંચ હતું ને એ બધા વાંદરા તરફ જ હતા એ કે ભાઈ આપણે રહેવું વાંદરા ભેગું ખોટી હુકામ કાશમાં પડવું કે ભાઈ હંસ છે ને આવી રીતના હંસલીને આરે લઈને ન જઈ શકે હંસલી આજથી વાંદરા ભેગી રહે અને હંસને જવું હોય તો નીકળી જાય એમ કરીને પંચને થી ઉભાથી વ્યા ગયા એટલે હંસને પછી વિચાર આવ્યો કે હવે મારી હંસલી આ લઈ જા તો હું જાય ક્યાં એટલે એણે પંચને કીધું હે પંચ ઉભા રહ્યો કા મને કયો વાંદરાને મને ભેગો લઈ જાય હંસને હંસલી બે એમ વાંદરા ભેગા રહેવું અને કા મને તમે માર નાખો અહીંયા મારે જીવવું નથી પંચ વયા ગયા પછી વાંદરાએ કીધું હંસને કે આલે આ હંસલી તારી જ ઘરવાળી હોય મારી ઘરવાળી નથી આ તો મારે ખાલી તને એટલું જ કહેવું હતું કે તું કાલ રાતે એક શબ્દ બોલ્યો હતો ને કે આ આ જંગલની અંદર એક શેતાન વાંદરો રહે છે એના હિસાબે અહીં કોઈ ટકતું નથી ઉજળ જંગલ છે તો તને એ વાત સમજાવવા માટે મેં તને આ યુક્તિ અજમાવી હતી કે આ જંગલની અંદર એક શેતાન વાંદરો રહે એટલે આ જંગલ ઉજળ નથી આ જંગલની અંદર એક એવું પંચ રહે છે કે જ્યારે એ વાંદરાના ફેવરમાં નિર્ણય આપે છે એટલે આ આ જંગલ ઉજળ છે અને આ સાહેબ આ દેશના બધાય તમામ સંપ્રદાય તમામ ધર્મ તમામ લોકોને તમામ ન્યાય અરે આ તમે છે ને આને યાર હરખાવી જોજો આવી જ વાત આવશે કારણ કે બધાય ધર્મની બધી જગ્યાએ અત્યારે વાંદરા તરફી જ નિર્ણય આવે છે ગમે ત્યાં તમે જાઓ વાંદરા તરફી જ નિર્ણય આવશે હમણાં એક જણો આવ્યો ને એને મોબાઈલની અંદર એને મેસેજ આવ્યો કેવો મેસેજ આવ્યો ખબર છે મોકલનાર સિંહ છે વાંચનાર ગધેડો છે આ તો ગધેડો થયો આનો મગજ હલી ગયો અને હામો મેસેજ કર્યો એ કે મોકલનાર સિંહ છે વાંચનાર ગધેડો છે પોતે ને પોતે થયો અને એમાં આ મોબાઈલની વાત આવી એટલે કહી દઉં હમણાં એક જણાને એટેક આવ્યો રાતે 2:30 વાગે એટેક આવ્યો ને એટલે એની ઘરવાળીને કે મને છાતીમાં દુખે શું કરવું તેની ઘરવાળી કે તમે એક કામ કરો તમારો મોબાઈલ આપો ને હું ડૉક્ટરને ફોન કરી દઉં
તો ઓલાએ મોબાઈલ આપ્યો, મોબાઈલ આપ્યો એટલે એની ઘરવાળે કીધું કે આનો પાસવર્ડ બોલો. ઓલો કે ના હવે સારું થઈ ગયું છો, લાય મોબાઈલ પાસવર્ડ ક્યાંથી દે તમે? હા બોલો, અત્યારે એટલા બધા માણસો ઓઘરા થઈ ગયા ને એમાં આ મોબાઈલ આવ્યા પછી જેટલા પૈસા તમારા પેટમાં ન જતા એનાથી વધારે નેટમાં તો જાય જ છે, એ વાત સાચી છે. પણ આ મોબાઈલ આવ્યા પછી એક તકલીફ એ વધી ગઈ છે કે હવે તો 80-80 વર્ષની ડોસ્યુ મોબાઈલ રાખે છે. બોલો, હા 80-80 વર્ષની ડોસ્યુ મોબાઈલ રાખી એનો વાંધો નથી. હમણાં અમારે એક સુરતની અંદર એક ડોસીમાં કીર્તન ગાતા હતા. કેવું કીર્તન ગાતા ખબર છે? હવે એમાં શું હોય, ડોસ્યુની અંદર કીર્તન ગાવામાં કેવું હોય ખબર છે? ચાર ડોસ્યુ ઝીલતી હોય, એક ડોસી ગાતી હોય, ગાતી હોય બરાબર ખડેધડે હોય, ઝીલતી હોય ને એને કાનપુરમાં હડતાલ હોય. અને ડોસીએ ગાવાનું શરૂઆત કરી. ચરણો ધોઈને ચરણામત લીજીએ રે લોલ, ચરણો ધોઈને ચરણામત લીજીએ રે લોલ. ઓલી સારી ડોસ્યુ બેરી હતી કાનપુરમાં હડતાલ હતી, એને શરૂઆત કરી. સોણો ધોઈને શરણામત લીજીએ રે લોલ, સોણો ધોઈને શરણામત લીજીએ. એ સોણો નહી, ચરણો ચરણો. હાસ્ય નો આ આખો આલ્બમ તમે જે મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એટલું જ કહીશ કે રહા ચમન તો ફૂલ ખીલતે રહેંગે, રહી જિંદગી તો આપ સભી કંઈ ના કંઈ મિલતે રહેંગે. આભાર, ધન્યવાદ. જો તમને મજા આવી હોય તો એકવાર જોરદાર તાળીઓથી મનોજભાઈને અને સમીરભાઈને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આભાર, ધન્યવાદ. જય ભારત, જય ગુજરાત.